હવે જો આમાંથી આપણે શું કરશું, આ 5 ઓવર 55 મિનિટમાંથી 2 ઓવર 45 મિનિટ બાદ કરીશું, સબટ્રેક્ટ કરીશું, બરાબર. 5 માઇનસ 5 કેટલા રહેશે? 0. 5 માઇનસ 4 કેટલા રહેશે? 1. 5 માઇનસ 2 કેટલા રહેશે? 3. તો કાંતાબેને 3 ઓવર 10 મિનિટ સુધી નવલકથા રીડ કરી. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1 ઓવર માઇનસ કર્યા નથી અને અહીંયા 60 મિનિટ એડ કરી નથી. કેમ? કેમ કે અહીંયાથી મિનિટમાંથી આ મિનિટ સપરેટ થાય છે. જો નહીં થાય ત્યારે જ આપણે અહીંયા 1 ઓવર માઇનસ કરીશું, બરાબર. તો શું આન્સર આવ્યો? કાંતાબેને 3 ઓવર 10 મિનિટ સુધી નવલકથા રીડ કરી. ચલો જુઓ થર્ડ નંબર શું છે. દૂરદર્શન ઇવનિંગમાં 4 ઓવર 25 થી 8 ઓવર સુધી સ્પોર્ટ્સ ગેમનું પ્રસારણ કરે છે. તો આ પ્રસારણ કેટલો ટાઈમનું થયું? શું કે છે? દૂરદર્શન, બરાબર છે. દૂરદર્શન ઇવનિંગ એટલે કે સાંજના સમયમાં 4 ઓવર 25 થી 8 ઓવર સુધી સ્પોર્ટ્સ ગેમનું પ્રસારણ કરે છે એટલે બતાવે છે, બરાબર. સ્પોર્ટ્સ ગેમનું પ્રસારણ બતાવે છે. તો આ પ્રસારણ કેટલા ટાઈમનું થયું, બરાબર, કેટલો સમય એમણે બતાવ્યું એ આપણે શોધવાનું છે. ચલો જુઓ શું છે. અવર એન્ડ મિનિટ કમ્બાઈન છે. તો અહીંયા લખીશું અવર અને અહીંયા લખીશું મિનિટ. ચલો જુઓ શું છે. આપણે પહેલા 4 ઓવર 25 મિનિટ લખશું કે 8 ઓવર લખશું? મેં તમને કીધું એ પ્રમાણે આપણે શું કરશું? શું મોટું કહેવાય? વેરી ગુડ. 8 ઓવર 0 મિનિટથી 4 ઓવર 25 મિનિટ. હવે જુઓ અહીંયા તો 0 મિનિટ છે અને અહીંયા 25 મિનિટ છે, તો કેવી રીતે સપરેક્શન કરશું? થશે નહીં થાય. તો ટાઈમ જ્યારે શોધવાનો હોય ત્યારે મેં તમને કીધું કે અહીંયાથી 1 ઓવર માઇનસ કરવાના છે, બરાબર છે. તો 8 માંથી 1 માઇનસ કરીએ તો કેટલા આવશે? 7. અને અહીંયા જે 1 ઓવર માઇનસ કર્યા તે અહીંયા 1 ઓવર એટલે કે 60 મિનિટ, તો એ 60 મિનિટ અહીંયા એડ કરવાની છે. તો 60 પ્લસ 0 0 તો અહીંયા આવશે 60 મિનિટ. તો જુઓ થઈ ગયા 7 ઓવર 60 મિનિટ. તો અહીંયા ફરી નવું બોક્સ બનાવવાનું, અવર એન્ડ મિનિટ. ચલો શું લખશું? 7 ઓવર 60 મિનિટ અને 4 ઓવર 25 મિનિટ, બરાબર છે. તો 7 ઓવર 60 મિનિટમાંથી હવે આપણે 4 ઓવર 25 મિનિટ બાદ કરીશું. ચલો જો 0 માંથી 5 માઇનસ થશે. જો થઈ ગયા ને આ ફિગર અને આ સ્મોલર, ચલો 0 માઇનસ 5 નહીં થાય તો 6 વિલ બરો 6 becomes 5 અને 0 becomes 10. 10 માઇનસ 5 કેટલા રહેશે? 5 5 માઇનસ 2 કેટલા રહેશે? 3. 7 માઇનસ 4 કેટલા રહેશે ફ્રેન્ડ્સ? 3. તો દૂરદર્શન ઇવનિંગમાં કેટલા સમય સુધી પ્રસારણ બતાવ્યું? 3 ઓવર 35 મિનિટ સુધી પ્રસારણ બતાવ્યું, બરાબર છે. કેટલો? 3 ઓવર 35 મિનિટ, બરાબર. ચલો આગળ જોઈએ શું છે. સુમિત એન્ડ સુનિતા સેટરડે 2 ઓવર 10 મિનિટ, સેટરડે કેટલી? 2 ઓવર 10 મિનિટ સુધી અને સન્ડે 1 ઓવર 50 સુધી ટેનિસ રમ્યા. શું કર્યું? ટેનિસ રમ્યા. તો તેઓ ટોટલ શું? તો તેઓ ટોટલ કેટલો ટાઈમ ટેનિસ રમ્યા? શું કીધું છે? કે સેટરડે 2 ઓવર 10 મિનિટ સુધી અને સન્ડે 1 ઓવર 50 મિનિટ સુધી ટેનિસ રમ્યા. તો એ ટોટલ કેટલો ટાઈમ ટેનિસ રમ્યા હશે? જુઓ અવર એન્ડ મિનિટ શું છે? 2 ઓવર 10 મિનિટ એન્ડ 1 ઓવર
1 ની અંદર 5 એડ કરો 6 2 ની અંદર 3 એડ 2 ની અંદર 1 એડ કરો કેટલા થશે 3 હવે જો આપણો આન્સર આવ્યો 3 અવર 60 મિનિટ હવે ફ્રેન્ડ્સ તમને બધાને યાદ હોય તો 1 અવર બરાબર કેટલી મિનિટ થાય 60 મિનિટ બરાબર છે તો આપણે અહીં એવું લખી શકીએ કે 60 મિનિટ બરાબર 1 અવર આ લખાય લખાય ને બરાબર છે તો જો આપણે અહીંયા કેટલી મિનિટ આવી 60 મિનિટ આવી ને તો આપણે એને 1 અવર પણ કહી શકીએ કહેવાય ને બરાબર છે 60 મિનિટ ને આપણે 1 અવર કહી શકીએ ને કેમ કે 60 મિનિટ એટલે કે 1 અવર થાય તો જુઓ અહીંયા 3 છે તો 3 અવર પ્લસ આ 60 મિનિટ એટલે 1 અવર તો 1 અવર હવે એનું એડિશન કરો અવર ને નીચે અવર 3 પ્લસ 1 કેટલા થશે 4 અવર તો સુમિત એન્ડ સુનિતા સુમિત અને સુનિતા ટોટલ 4 અવર ટેનિસ રમ્યા બરાબર ચલો જુઓ 5 નંબર શું છે બસમાં ચેન્નાઈ થી બેંગ્લોર જવામાં 6 અવર 20 મિનિટ થાય છે શું ચેન્નાઈ થી ક્યાં જવાનું છે બેંગ્લોર સેમાં બસમાં કેટલો ટાઈમ થયો છે 6 અવર 20 મિનિટ થાય છે બરાબર ટ્રેનમાં 4 અવર 50 મિનિટ થાય છે બસમાં કેટલો ટાઈમ છે કેટલો સમય થશે 6 અવર 20 મિનિટ બરાબર છે અને ટ્રેનમાં 4 અવર 50 મિનિટ ચેન્નાઈ થી બેંગ્લોર જવામાં ટ્રેનમાં બસ કરતાં કેટલો ઓછો સમય લાગે છે શું કહે છે કે બસ કરતાં ટ્રેનમાં કેટલો સમય ઓછો લાગે છે આપણે શોધવાનું છે બરાબર જુઓ અવર મિનિટ ચલો જુઓ શું બેંગ્લોર જવામાં બસમાં કેટલો સમય કીધો છે 6 અવર 20 મિનિટ બરાબર તો આપણે અહીંયા લખીશું 6 અવર 20 મિનિટ બરાબર અને ટ્રેનમાં કેટલો સમય કીધો 4 અવર 50 મિનિટ બરાબર છે હવે શું કીધું છે ટ્રેનમાં બસ કરતાં કેટલો ઓછો સમય લાગે છે બરાબર છે તો શું કરશું આપણે આ બે વચ્ચે તો આપણને સમય મળશે એડિશન કરશું કે સબટ્રેક્શન કરશું વેલ્યુ સબટ્રેક્શન કરશું બરાબર છે ચલો જુઓ જો ફ્રેન્ડ્સ પણ અહીંયા ફરી આ 20 મિનિટ છે આ 50 મિનિટ છે તો 20 માંથી 50 મિનિટ બાદ થશે સબટ્રેક્શન થશે નહીં તો શું કરશું અહીંયાથી આપણે 1 અવર માઇનસ કરીશું બરાબર અહીંયાથી 1 અવર માઇનસ કરશું ને તો 6 માઇનસ 1 બરાબર 5 બરાબર તો અહીંયા 1 માઇનસ કર્યા તો અહીંયા 60 મિનિટ એડ કરશું તો 60 પ્લસ 20 બરાબર 80 મિનિટ જુઓ હવે અહીંયા ફરી બોક્સ બનાવશું શું છે 5 અવર 80 મિનિટ્સ 5 અવર 80 મિનિટ્સ અને 4 અવર 50 મિનિટ્સ 4 અવર 50 મિનિટ્સ હવે આપણે અહીંયા સબટ્રેક્શન કરશું 0 માઇનસ 0 તો કેટલા રહેશે 0 8 માઇનસ 5 8 માંથી 5 માઇનસ કરશો તો કેટલો આન્સર આવશે હા 3 એન્ડ 4 માઇનસ સોરી એન્ડ 5 માઇનસ 4 5 માંથી 4 માઇનસ કરો વેરી ગુડ 1 તો શું છે ટ્રેનમાં બસ કરતાં કેટલો સમય ઓછો લાગે છે 1 અવર 30 મિનિટ ઓછો સમય લાગે છે ઓછો ટાઈમ લાગે છે બરાબર છે તો ટ્રેનની અંદર બસ કરતાં 1 અવર 30 મિનિટનો ટાઈમ ઓછો લાગે છે મિત્રો આશા રાખું છું કે તમને સમ્સમાં સમજ પડી જ હશે તો હવે આપણે ફરી પાછા